નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર આપ તમામ મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોની અંદર ધોરણ નવ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રના પરિરૂપની સંપૂર્ણ વાત કરીશું દ્વિતીય પરીક્ષા માટે તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને આપણી ચેનલ ઉપર તમે જો નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરી દેજો તો ચાલુ કરીએ પ્રશ્નપત્રના પરિરૂપને એ પહેલાં જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય મોડેલ પેપર અને આ બ્લુ પ્રિન્ટની તો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એના ઉપરથી તમે સંપૂર્ણ જે પીડીએફ પીડીએફઆઈલ છે ડાઉનલોડ કરી શકો છો તો પ્રશ્નપત્રના પરિરૂપની વાત કરીએ તો કુલ પચાસ ગુણું છે પેપર આવવાનું છે જેની અંદર ત્રીસ ટકા જે પ્રશ્નો છે એ જ્ઞાન આધારિત હશે સત્રીસ ટકા જે ક્વેશન છે એ સમજ આધારિત હશે બાવીસ ટકા જે ક્વેશન છે ઉપયોજન આધારિત છ ટકા જે ક્વેશન છે સંયોજન વિશ્લેષણ આધારિત અને છ ટકા જે ક્વેશન છે અનુમાન મૂલ્યાંકન આધારિત છે પ્રશ્ન રીતે તમને પેપરમાં આવશે તો મિત્રો પ્રકાર પ્રમાણે થોડીક વાત કરીએ તો હેતુલક્ષી જે પ્રશ્નો છે એ જનરલ વિકલ્પ સાથે પંદર આવશે અને ગુણ પણ પંદર થશે ટૂંક જવાબી જે પ્રશ્નો છે એ જનરલ વિકલ્પ સાથે દસ આવશે અને ચૌદ માર્ક થશે

જેમાંથી સપ્ટેમ્બર સુધીનો છે અને ઓક્ટોબર ટકા અભ્યાસક્રમ રહેશે એટલે કે ની અંદર ચેન્જીસ થશે દાખલા તરીકે જૂનથી સપ્ટેમ્બર સુધીનો જે અભ્યાસક્રમ છે તો એમાં ત્રીસ ટકા અભ્યાસક્રમ કીધેલો છે તો એમાંથી તમને ઓછા માર્કનું પૂછા છે એટલે કે એક કે બે અથવા તો ત્રણ માર્કનું પૂછાય છે પ્રકરણ વાઇઝ અને ઓક્ટોબર થી જાન્યુઆરી સુધીનો એમાંથી દાખલા તરીકે પાઠ એટલા માટે એમાંથી તમને વધુ માર્કનું છે પૂછવામાં આવેલું છે તો આવી રીતનું અભ્યાસક્રમનું માળખું આખું આપેલું છે બોર્ડ દ્વારા પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી લેજો ઓકે તો અત્યારે આપણે મિત્રો વાત કરીએ પ્રકરણ વાઈઝ ગુણભારની તો જેની અંદર એક થી અગિયાર પ્રકરણ અને ચૌદ પંદર આટલા જે પ્રકરણ છે તમને દ્વિતીય પરીક્ષામાં પૂછાવાના છે જેની અંદર આપણે પ્રકરણ ગુણભારની વાત કરીએ તો પહેલું આપણી આસપાસમાં દ્રવ્ય જેમાંથી તમને એના પછી મિત્રો બીજું પ્રકરણ આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે ત્રણ માક એમાંથી આવશે પરમાણુઓ અને અણુઓ જેમાંથી તમને છ માક આવશે સજીવનો પાયાનો એકમ

નૈસર્ગિક સ્ત્રોતો સૌદમનું પ્રકરણ છે એમાંથી બે માર્કનું અને છેલ્લું પ્રકરણ અન્ન સ્ત્રોતોમાં સુધારણા છ માર્કનું પૂછાશે તો આવી રીતે આખું પેપરનું જે માળખું છે પચાસ માર્કનું થશે હવે આપણે વાત કરીએ કે કયા વિભાગની અંદર કેવા કેવા જે પ્રશ્નો છે પૂછાશે તો વિભાગ એ છે કુલ પંદર માર્કનો થશે જેની અંદર હેતુલક્ષી પ્રશ્નો જેવા કે એમસીક્યુ છે એક કરતાં વધારે જવાબવાળા એમ શીખ્યું ખરા ખોટા વિધાનો ખાલી જગ્યા વ્યાખ્યા સૂત્ર એકમો અતિ ટૂંક જવાબી પ્રશ્નો એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો પૂરું નામ આપો અને શોધક આકૃતિમાં ભાગ ઓળખાવો આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખાવો ક્રમમાં ગોઠવો ચિત્ર ઓળખો આલેખ આધારિત જે પ્રશ્નો છે એ વિધાન કારણ સંબંધ શકાતા જે પ્રશ્નો છે એ પૂર્ણ કરો

કે જેમાંથી થી ત્રીસ પ્રશ્ન ક્રમાંક રહેશે દરેક પ્રશ્નનો ત્રણ ગુણ મળશે જેમાં તમને પાંચ પ્રશ્ન આપેલા છે એમાંથી તમારે કોઈ પણ ત્રણ ક્વેશ્ચન લખવાના છે આખો વિભાગ છે નવ માખનો થશે અને છેલ્લો વિભાગ ડી કે જેમાં લાંબા પ્રશ્નો આવે છે બાર માખનો આખો વિભાગ ડી છે જેમાં એકત્રીસથી સોળત્રીસ નંબરનો પ્રશ્ન ક્રમાંક રહેશે અને દરેક પ્રશ્નોનો ચાર ગુણ આપવામાં આવશે જેમાં કુલ ચાર પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નો છે તમારે લખવાના રહેશે અહીં સૂચના આપેલી મિત્રો છે કે સમગ્ર પ્રશ્નપત્રમાં વિજ્ઞાન વિશેનું હાથ જળવાય તેવા વૈવિધ્યપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરો જેવા કે વૈજ્ઞાનિક સમજૂતિ આપો દાખલા રાસાયણિક સમીકરણ આધારિત પ્રશ્નો આકૃતિ તફાવત વ્યવહારિક અનુબંધ અવલોકન અને નિર્ણય વગેરે જેવા પ્રશ્નો છે તમને પૂછવામાં આવશે એવી સૂચના આપેલી છે તો મિત્રો આશા રાખો કે તમને આ બ્લુપ્રિન્ટનો જે વિડીયો છે પસંદ આવ્યો હશે જો મિત્રો તમને આ બ્લુપ્રિન્ટનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર તમે ક્લિક કરવાનું ભૂલતા નહીં મળીએ આવા જ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત